અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. રણપ્રદેશમાં ચોમાસામાં વરસાદ નહિવત વરસતો હોય છે તેવામાં મરુભૂમિ ગણાતા કચ્છમાં ભર શિયાળામાં વરસાદ વરસ્યો છે. પૃથ્વી ઉપરથી ઘટી રહેલા વૃક્ષોની સંખ્યા હવે ચિંતાજનક સ્તર પર પહોંચી હોવાનું સાંપ્રત વાતાવરણ પરથી લાગી રહ્યું છે. શિયાળાની શરૂઆત થતાં કચ્છ જિલ્લામાં ઠંડીનો પારો ગગડી ગયો છે. તેવામાં વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ ગાર બની ગયું છે. ભચાઉ તેમજ આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા જીરાના પાકને અસર થવા પામી છે. અબડાસા, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભુજ, માધાપર, પદ્ધર, ધાનેટી, સુખપર, માનકુવા, દેસલપર સહિતના વિસ્તારમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને કમોસમી વરસાદ વરસ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ઉત્તરાયણના તહેવારની આસપાસ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી. મધરાત્રે જે વરસાદી માહોલ થયો અને માવઠું થયું છે એના કારણે ઠીક ઠેકાણે લખપત તાલુકાની અંદર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે, જેથી કરી કુરિયાણી, કપુરાશી, નાણસોરોર, પાનંદરો, વર્માનગર અનેક ગામડાઓની અંદર ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીની સાથે સાથે અહીંના પશુ આબુલા જીવોને પણ ઠંડીના કારણે મોટી મુશ્કેલી થઈ રહી છે અને ખેડૂતોને પણ મોટું નુકસાન વરસાદના કારણે થઈ રહ્યું છે.